રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 29 અને 30 માર્ચે માવઠાની આગાહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદી માવઠાની આગાહી, જૂનાગઢ, અમરેલી, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ, તો બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું. કહ્યું કે નવસારીના ગણદેવી તાલુકાના એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને નિવેદન આપ્યું, ગુજરાતની તમામ બેઠકમાં ભાજપની જીત થશે, તો ભાજપ સામે લડનારા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે. વધુમાં કહ્યું, દરેક બેઠકમાં 5 લાખથી વધુ મતની લીડ મેળવવાના આયોજનની વિચારણા ચાલી રહી છે. લોકસભામાં આપણે સંકલ્પ કર્યો છે કે આપણી સામે ઉભા રહેનાર કોઈ પણ પાર્ટીનો કે અપક્ષ ઉમેદવાર ઉભો રહેશે એ બધાની ડિપોઝિટ જમા કરાવી દેવાની છે. હમણાં પ્રવાસ શરૂ કર્યો છે. મારી કલ્પના છે કે દરેકે દરેક સીટ 5 લાખથી વધારે લીડથી જીતાય એ પ્રકારનું આયોજન પણ આપણે કરવાનું વિચારી રહ્યા છીએ. નર્મદાની કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ભાભરના સનેસડા પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું. જાનાવાડા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ઘઉં, તમાકુ અને રાયડાના ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે. 10 એકર તમાકુના વાવેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલમાં વધુ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું. નબળી કામગીરીને કારણે ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો આક્ષેપ લગાવી ગયા છે. 20 એકર મારી તમાકુ હતી, બરાબર, ઘઉં હતા અને 10 લાખનું નુકસાન થયું. અત્યારે રાતે આખી રાત કેનાલમાં પાણી ફૂલ થોડી મેળવવામાં આવતો અને 3-4 દિવસથી હું રજૂઆત કરતો, કાયમ તો ફોન ઉપાડે ને મુક ચાહે ના ઉપાડે, રાતે રાતે છોડી મેળે ઘણી રજૂઆત કરી હતી, તોય બંધ નથી કરતા અધિકારીઓ કોઈ અમારો. અમે રજૂઆત કરતા છતાં કોઈ જવાબ આપતા નતા. કોણ ને આનો આ પોઝિશનમાં પાણી કેનાલ ઉપર થઈને ઓવરફ્લો થઈને ઉપર થઈને લપકી લચકી દાતું પાણી એટલે એટલે આખી છે, પણ કોઈ રજૂઆત આપડતો નથી. આ તમાકુ તમાકુ 20 વીઘામાં તમાકુ હતી, બહુ કાગળ ટાંબો પડ્યો હતો, એ આખો તણાઈ ગયો છે અને એવા સામેથી પૈસા કાઢ્યા છે. પૈસા ખાઈને રાતનો પાણી દાળ છોડતા હતા. અમે કાયમ આવી મતતા હતા, એવાને કહેતા હતા કે પાણી ઓછો કરો ઓછો કરો, પાણી ઉપર લીક થાય છે, તો એ પૈસા ખાઈ ખાઈને પાણી છોડ્યું છે. ઈસરિયાવાળી પૈસા આવ્યા છે બધે અને ઈસે આને પૈસા લીધા છે અને અમારી તમાકુ આ તમે અત્યારે આમ જુઓ તો અમે ફોટા પાડીને આવ્યા હતા અને હું છૂટા પડ્યા હતા 20 બોરી 25 બોરી જેવા એ બધા ત્રણ. આનું હવે તમારો શું કરવાનું? તમાકુ વાડવું પડી, તમાકુ વાડન પડે તો એ તો જી એ તો એમને ત્રણ.